रामायण ए भारतीय संस्कृतिनो ऐतिहासिक ग्रंथ छे। वाल्मीकि जीए संस्कृतमां आ ग्रंथनी रचना करी हती। ताराओ अने नक्षत्रोना स्थान मुजब गणतरी करता रामायणनो काळ आश्रे ईस्वीसन पूर्वे 5041 गणाय छे। रामायण एटले रामवतायण एटले के रामनी प्रगति अथवा रामनी मुसाफरी। रामायणमां कुल 24,000 श्लोको छे अने रामायणमां कुल 7 कांडो आवेला छे, जेमां पहेलू कांड बालकांड, अयोध्याकांड, अरण्यकांड, किष्किंधाकांड, सुंदरकांड, युद्धकांड अथवा लंकाकांड अने उत्तरकांड। परंतु आजना आ वीडियोमां रामायणमां करवामां आवेली कलियुगनी भविष्यवाणीओनी वात करवानी छे, जेमां आपणे जाणशुं कलियुगमां केवुं हशे लोकोनुं वर्तन, कलियुगनो अंत क्यारे थशे अने कलियुगनी स्त्रीओ केवी हशे। तो मित्रों, आजना आ वीडियोने अंत सुधी जोवानुं भूलता नहीं, जेथी आजना आ वीडियोमां अपायेली माहितीने तमे मिस न करी शको। अने तमारो एक लाइक अमने आवाज नवा वीडियो बनावा माटेनी प्रेरणा आपे छे, माटे आजना आ वीडियोने लाइक अने शेर करवानुं भूलता नहीं। रामायणमां कलियुगने लईने घणी बधी भविष्यवाणीओ करवामां आवी छे, जेमानी केटलीक भविष्यवाणीओ तो हवे साची बनीने सामे पण आवी रही छे अने केटलीक भविष्यवाणीओ साची होवाना संकेत पण मळी रह्या छे। आ बधी भविष्यवाणीओ एवी छे जेने જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। રામાયણમાં કહેવામાં આવ્યું છે કે કલયુગમાં મશીનરી અને ઉદ્યોગની બોલબાલા હશે। હવે તમે જ જણાવો કે આ વાત આજના યુગમાં સાચી છે કે નહીં। રામાયણમાં એમ કહેવામાં આવ્યું હતું કે કલયુગમાં લોકો પોતાના વાળ બનાવવા ઉપર વિશેષ ધ્યાન આપશે। આજના આ સમયમાં જોઈએ તો અત્યારે બજારમાં મળતા હેરસ્ટાઈલર અને હેર ટ્રીટમેન્ટના સંસાધનો આ ભવિષ્યવાણીનું જીવતું જાગતું ઉદાહરણ છે। રામાયણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કલયુગમાં લોકોના નાની ઉંમરે સફેદ વાળ થવા લાગશે, માણસની ઉંમર ધીમે ધીમે ઘટતી જશે અને અંતમાં માત્ર 20 વર્ષ થઈ જશે। નાના નાના બાળકોમાં વધતી ગંભીર બીમારીઓ અને ઘટતી ઉંમર આ તરફ ઇશારો કરી રહી છે કે ભવિષ્યમાં આવું થશે। મિત્રો, રામચરિત્ર માનસમાં તુલસીદાસ દ્વારા રચવામાં આવેલી અમુક ચોપાઈઓ જે આજના સમયમાં સાચી પડી રહી છે તે પણ તમને થોડીક જણાવીએ। તે ચોપાઈઓ આ છે કે મગર સોઈ જા કહું કોઈ ભાવા, પંડિત સોઈ જો ગાલ બજાવા, મિથ્યા રંભ દંભ રત જોઈ તા કહું સંત કહી સબ કોઈ। આ ચોપાઈનો અર્થ છે જેને જે સારું લાગે તે જે એમના માટે માર્ગ છે, જે શિરપેર વિના મોટી મોટી વાતો કરનાર લોકો પંડિતો કહેવાશે, જે પાખંડ રચશે તેને સૌ સંત કહેશે। એટલે કે જે લોકો મોટી મોટી વાતો કરશે તેને લોકો પંડિત કહેશે અને જે લોકો પાખંડ રચશે તેને સંત કહેશે। અને કલયુગમાં જે સારું લાગશે પોતાના માટે તે જ લોકો કરશે અથવા તે જ માર્ગ ઉપર લોકો જશે। બીજી ચોપાઈ એ છે કે નિરાચાર જો શ્રુતિ પથ ત્યાગી, કલયુગ સોઈ જ્ઞાની સો બિરાગી, જાકે નખ અરુ જટા બિસાલા, સોઈ તપાસ પ્રસિદ્ધ કલિકાલા। આ ચોપાઈનો અર્થ એ થાય છે કે જેનું આચરણ સરખી રીતે નહીં થયું હોય, જે શાસ્ત્રો અને ધર્મનો માર્ગ છોડી દેશે, કલયુગમાં તેઓ જ જ્ઞાની કહેવાશે। મોટા નખ અને મોટી જટાવાળા જ લોકો કલયુગમાં તપસ્વી કહેવાશે। રામચરિત્ર માનસમાં આગળ એવું જણાવવામાં આવ્યું છે કે જે લોકો અસભ્ય કપડાં પહેરશે, ખાવા યોગ્ય અને ન ખાવા યોગ્ય તમામ વસ્તુ ખાશે એવા લોકો જ પ્રસિદ્ધિ પામશે અને એમને જ પૂજનીય માનીને લોકો એમનું અનુસરણ કરશે। મિત્રો, આજના સમયમાં બોલિવૂડનું ઘણા બધા લોકો અનુસરણ કરે છે, જેમાં લોકો અસભ્ય કપડાં પહેરે છે, ખાવા યોગ્ય અને ન ખાવા યોગ્ય તમામ વસ્તુઓ ખાય છે અને એવા જ લોકો પ્રસિદ્ધિ પામ્યા છે અને લોકો એમને જ અનુસરે છે અને એમને જ પૂજનીય માને છે। તો રામચરિત્ર માનસ અને રામાયણની ભવિષ્યવાણી એ આજના આ સમયમાં સાચી પડી રહી છે। રામચરિત્ર માનસની એક ચોપાઈમાં એવું કહેવામાં આવ્યું છે કે સંન્યાસીઓના દામ બહુ મોટા અને વૈભવી હશે, એમાં વૈરાગ્યનો ભાવ નહીં હોય, સાધુ સંન્યાસી ધનવાન હશે અને ગૃહસ્થ જીવન જીવતા લોકો ગ્રસ્ત હશે, વિચારહીનતા ચરમસીમા ઉપર પહોંચશે, લોકો નાના મોટાની શરમ પણ નહીં રાખે। તો રામચરિત્ર માનસમાં જે કહેવામાં આવ્યું છે એ આજના સમયમાં સાચું પડી રહ્યું છે। આજના સમયમાં સંન્યાસીઓના દામ બહુ જ મોટા અને વૈભવી હોય છે અને સાધુ સંન્યાસીઓ આજના સમયમાં ધનવાન હોય છે, જે ગૃહસ્થ લોકો હોય છે તેના પાસે ધન નથી હોતું અને તે અભાવથી ગ્રસ્ત હોય છે। આજના સમયમાં વિચારોમાં હીનતા આવી ગઈ છે, એટલે કે નબળા વિચારો થઈ ગયા છે અને આજના સમયમાં નાના મોટાની કોઈ શરમ પણ નથી કરવામાં આવતી। એટલે આપણે કહી શકીએ કે રામચરિત્ર માનસમાં જે કહેવામાં આવ્યું હતું એ આજના સમયમાં સાચું પડી રહ્યું છે। આવો હવે શ્રી હરિનારાયણ દ્વારા નારદજીને કલયુગ વિશે જે જણાવવામાં આવ્યું હતું એ તમને જણાવીએ। ભગવાન શ્રી નારાયણના જણાવ્યા અનુસાર કલયુગમાં એક સમય એવો આવશે જ્યારે દરેક પુરુષ સ્ત્રીઓને આધીન બની જશે, પત્નીઓ જ ઘર
સ્ત્રી ઉપર રાજ કરશે અને પુરુષોની સ્થિતિ નોકર જેવી બની જશે અને ત્યાં સુધી કે પુરુષો ઠપકાનો ભોગ પણ બનવું પડશે। એમણે નારદજીને એ પણ જણાવ્યું હતું કે કલયુગના 5000 વર્ષ વીતી જશે ત્યારે ગંગા નદી સુકાઈ જશે અને ફરીથી વૈકુંઠ ધામ જતી રહેશે અને જ્યારે કલયુગના 10000 વર્ષ પસાર થઈ જશે ત્યારે તમામ દેવી દેવતાઓ પોતાને સ્થાને જતા રહેશે અને હનુમાનજી એક એવા જ દેવ છે જે પૃથ્વીના અંત સુધી પૃથ્વી ઉપર રહેશે અને કલયુગમાં એક સમય એવો આવશે જ્યારે ધરતી માતા અન્ન ઉગાડવાનું બંધ કરી દેશે। એ સમયે ઝાડ ફળ ફૂલ આપવાનું બંધ કરી દેશે અને ગાય માતા પણ દૂધ આપવાનું બંધ કરી દેશે। કલયુગ જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ લોકો ધીમે ધીમે પૂજા પાઠ ઉપવાસ અને ધર્મ કર્મના કામો કરવાના એકદમ બંધ કરી દેશે। કલયુગમાં જે લોકો બળવાન હશે તેમનું જ રાજ ચાલશે। કલયુગમાં આખો સમાજ હિંસક બની જશે અને નાની નાની બાબતો માટે લોકો એકબીજાના દુશ્મન બની જશે। કલયુગમાં લોકો શાસ્ત્રોથી અળગા થઈ જશે અને અનૈતિક કાર્યોમાં જ રસ લેશે। કલયુગમાં ભાઈ ભાઈમાં શત્રુતા ચરમસીમા ઉપર પહોંચી જશે। સ્ત્રી અને પુરુષ બંને અધર્મી બની જશે અને લગ્ન જેવા સંબંધો પણ નહીં રહે। પર સ્ત્રી અને પર પુરુષ સાથે સંબંધ બનાવવાની હરીફાઈ દુનિયામાં લાગેલી રહેશે। કલયુગમાં ચોરોની સંખ્યામાં ઘણો જ વધારો થશે અને ખરાબ કામ કરીને પૈસા કમાવા વાળાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થશે। કલયુગ વિશે એવી જાણકારી મળે છે કે આ યુગ 4,32,000 વર્ષનું છે જેમાંથી માત્ર 8,000 વર્ષ તો પૂરા થઈ ગયા છે અને કલયુગને કુલ 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે। દરેક ભાગ 1,08,000 વર્ષનો હોય છે। આપણે હમણાં પહેલા ભાગમાં જીવી રહ્યા છીએ અને અત્યારથી જ કલયુગની ભવિષ્યવાણીની અસર સ્પષ્ટ જોવામાં આવી રહી છે। આ ભાગમાં ધર્મ કર્મના કામ પણ ઘણા ઓછા થઈ જશે અને બીજા ભાગની શરૂઆત થતાં જ ભગવાનનું નામો નિશાન મટી જશે। ત્યારે કોઈ પણ ઘરમાં ભગવાનનો ફોટો નહીં હોય। ત્રીજા ભાગમાં કોઈ પણ નિયમ નહીં રહે અને માણસનું રહેવું ઘણું મુશ્કેલ થઈ જશે। ચોથા ભાગમાં કલયુગનો અંત થશે અને તે ભાગમાં આકાશ પ્રદૂષણને કારણે કાળું પડી જશે। 5 તત્વો જેવા કે પૃથ્વી વાયુ પાણી આકાશ અગ્નિ તરફથી પ્રલય આવશે અને આપણે બધા હજી પહેલા ભાગમાં જીવીએ છીએ અને અત્યારથી આ તમામ ખરાબીઓ આપણી ચારે બાજુ જોવા મળે છે અને સાંભળવા પણ મળે છે। હજુ તો માત્ર શરૂઆત જ છે। જેમ જેમ કલયુગનો પ્રકોપ વધતો જશે તેમ તેમ આ બધી ખરાબીઓ તમામ માણસોમાં જોવા મળશે। તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય। તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।